આપણે જોઈએ છીએ આગળ ધોરણ પાંચમાં ચેપ્ટર ત્રણમાં કે તમારા હાથનું ક્ષેત્રફળ કેટલું છે. તમે મિત્રો જે આપ્યું છે જે બોક્સ આપ્યા છે એ બોક્સની અંદર તમે તમારો હાથનો પંજો મૂકો અને ફરી પાછું તેના માટે તમે શું કરો છો તમારી લાઈન દોરો છો અને પરિણામે તમને જે તમારો પંચાનું જે માપ મળે છે આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું. તેના માટે તમને ખબર છે કોઈ પણ ક્ષેત્રફળ શોધવાનું તમને બોક્સની મદદથી કે બોક્સ ઉપર તમારે વસ્તુ મૂકવાનું પણ તે લાઈન દોરવાનું એમાં આખા ચોરસ અને અડધા ચોરસ કરવાનું. અહીંયા આપણે હથેળીને આખા ચોરસ અને અડધા ગુણ્યા એક થાય આખા એટલે ગુણ્યા એક થાય તો એના અડધા ચોરસ મીટર અડધા ચોરસ છ તો એને ભાગી કેટલા થાય બે અડધો એટલે બે ભેગા થઈને એક થાય ને એટલે ભાગ્યા બે એટલે કેટલા મળે ત્રણ. એવી રીતે કુલ ક્ષેત્રફળ આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું છે. પછીની વાત છે મિત્રો તમારો જે મિત્ર હોય એનું હથેળી પણ તમારી જેવી થોડીક નાની મોટી હોય એ મોટો ભીમ જેવો તો નહીં વધી ને થોડી અવડી મોટી હોય સમજે ભાઈ. તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા થોડી ક્ષેત્રફળ તમારી જેટલું જ મળે એટલે કાઢી રીતે તમે તમારા મિત્રની હથેળી પણ ક્ષેત્રફળ શોધી શકો છો. ત્યાર પછી આપણને સવાલ જવાબ આપ્યા છે કે તમારા પગની છાપ છે એ કોની મોટી છે તમારી તમારા મિત્રોની એમાં તમે લખો છો કે મારા મિત્રની મોટી છે. તમને ખબર કેમ પડી એ રીતે મોટી તો તમે બંનેના પગના ક્ષેત્રફળ છાપના પાછળ બંનેના પગની છાપનું કોઈ ક્ષેત્રફળ તેનું ક્ષેત્રફળ શોધીને. ત્યાર પછી ત્રીજો સવાલ છે જેનો જવાબ પણ તમારે શું આવશે હા અને ચોથો સવાલ આવશે તો કે કોના પગ તમારી જેવા હોય તો તમને ખબર કે આપણો જન્મ શેમાંથી થયો વાંદરામાં. તમને ઘણી વાર કહીને ભાઈ વાંદરા જેવા લક્ષણ કહેશું તો આપણો જન્મ પણ તમને ખબર કે મનુષ્યનો ઉદ્ભવ શેમાંથી થયો છે વાંદરામાં થયો આપણો અને વાંદરાના પગની છાપ લગભગ એક જોવા મળશે. ત્યાર પછી બંનેના અલગ અલગ પ્રાણીઓની પગની છાપ આપી એનું ક્ષેત્રફળ તો મુરઘી છે તો મુરઘીની કેટલી આવે છે ત્રણ ચોરસ સેન્ટીમીટર અને કૂતરાના પગની છાપ છે કેટલી આવે છે નવ ચોરસ સેન્ટીમીટર. એવી રીતે મિત્રો આગળ જોઈએ તો કે વાઘનો જે પગ છે એ વાઘના પગના છાપનું ક્ષેત્રફળ તમને કેટલું મળે છે 168 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી મિત્રો તો કે મારામાં ચોરસ છે એક મોટો ચોરસ હોય એની અંદર નાના નાના ચોરસ હોય એમાંથી કેટલા ચોરસ છે શોધવા. એમાં તમને એક પૂછે કે પહેલું તો કે બે આવી રીતે આ બે તમને માપ આપ્યું છે અને આમાં તમને ત્રિકોણ આપ્યા છે તેનું ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ મીટરની અંદર બે ચોરસ બોક્સની અંદર અડધા અડધાનો એક ત્રિકોણ બને છે તો અડધા અડધાનો બે એટલે બે ભાગ્યા બે જવાબ કેટલો આવે એક ચોરસ સેન્ટીમીટર. પછી આવે છે કે ભાઈ એ જે લંબચોરસ ત્રિકોણ છે એ કોના જેવો છે તો કે લંબચોરસ કરતા અડધો છે. ત્યાર પછી તમને એ વાત આપી આવો છે તો આ બધો ભાગ બધામાં લખ્યું કેવું કે અડધો અડધા અડધા અહીંયા 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 તો આ બધું કંઈ પણ ભાગ આપ્યો એ બધું નાનું થાય તો લગભગ કેવો થાય છે કે અડધો વાહાનું ક્ષેત્રફળ કેટલું 4 × 8 તો અડધાનું કેટલું થાય 4 ચોરસ સેન્ટીમીટર. મોટા આખે આખાનું કેટલાનું થાય તો કે 4 × 2 એટલે 8 ચોરસ સેન્ટીમીટર અને જે તમને રમકામ કરીને બતાવ્યું છે એનું કેટલું છે તો કે અડધા ભાગ 8 × 2 એટલે 4 ચોરસ. ત્યાર પછી મિત્રો આગળ પ્રશ્ન બે તો એની અંદર તમને અલગ અલગ જે આકૃતિ આપી છે ABCD એમાં બધાનું ક્ષેત્રફળ કહેતો તો આપણે જે મેં તમને તમને યાદ કરાવી એવી રીતે અહીંયા અડધા તો 5 × 2 આખું ગુણ્યા 2 અડધા કરતા વધારે તો ગુણ્યા તો એમાં ત્રણ બોક્સ આખા છે બે અડધા કરતા વધારે છે ને બે અડધા તો ત્રણ આખા એટલે 3 × 1 અડધા કરતા વધારે 2 તો 2 × 1 અને 2 અડધા તો 2 × 2 અને 2 × 2 કેટલા થાય 1 તો એને કાર થાય 2 × 2 3 + 2 = 1 બરાબર કેટલા થાય 6. એટલે કે બીજું આકૃતિ બી એમાં આખા કેટલા છે 4 અડધા કેટલા છે 8 અડધા અડધાના અડધા એને હું કહેવાય 1/4 એવા કેટલા છે તો કે 4 × 1 = 4 અને 4 થી અહીંયા જવાબ 1 આવે 8 × 4 = 8 એટલે જવાબ 4 આવે 4 × 4 = 4 9 ચોરસ સેન્ટીમીટર 2 ચોરસ આખા 4 અડધા તો 2 × 2 = 1 એટલે 2 × 4 = 2 એટલે 4 × 2 = 8 એટલે કે 2 અને ટોટલ કેટલા આવે તો કે 4 ચોરસ સેન્ટીમીટર અને ડી જે તમારું 5 ચોરસ આખા છે અને 2 અડધા છે તો 5 × 1 = 2 × 1 = 2 અડધા એટલે 2 થાય તો 2 × 2 જવાબ 1 તો 5 × 1 કેટલા થાય 6 ચોરસ સેન્ટીમીટર. તો મિત્રો હવે બાકીની જે આકૃતિ બાકી રહી છે જે તમારે શું કરવાનું છે મિત્રો તમે જાણો છો કે તમે જાતે ગણવાનું મને ખબર છે